ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં આપણે ગયા ક્લાસમાં પાઠ 5 વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે ચિત્ર દ્વારા સમજૂતી મેળવી હતી। હવે આજે આપણે આગળ સમજૂતી જોઈશું। જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ। કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં ઘેટા બકરા ઘોડાગા ગાય ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી। વિવિધ જાતિના નાના મોટા ખેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા। કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા। કેટલીક વિચરતી જાતિઓમાં નળ બજાણિયાનો સમાવેશ થતો હતો। તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા। ગુજરાતમાં વણઝારા માલધારી નળ બજાણિયા કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે। જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન। અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ। સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો। બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવીને તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો। આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે। હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બન્યો। વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ, તો તેના વિશે હવે આપણે ચિત્ર દ્વારા સમજૂતી મેળવીશું। વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ। ગોંડ અને અહોમ। ગોંડ ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે। તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો। અકબરનામામાં નોંધાયું છે કે કટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો। આટલું જાણો। સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી। આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે। 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડીને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી। ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે। તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી, રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા। દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું। દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખાતા। દરેક 84 12-12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી। મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું। મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢ કટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી। તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા। યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું। 1562માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા। ગઢ કટંગા
રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. ગઢ કટંગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદ્રશાહને આપ્યો. ગઢ કટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવાળા વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂઈયા એટલે કે ભૂસ્વામી કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચુટિયો ઈસવીસન 1523માં અને કોચ હાજો ઈસવીસન 1581 રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શક્યા હતા. જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા, પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવો એ ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામ ઉપર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. સિબસિંહ ઈસવીસન 1714 ઈસવીસન 1744ના સમય દરમિયાનમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ જાતિઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓને સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. આટલું જાણું. ડાંગ દરબાર હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ છે. બદલાતો સમય, નવી જનજાતિઓનું માળખું.
सोलमी अने सत्तरमी सदी सुधीना जनजातिना इतिहास ने अपने समझवानो प्रयत्न कर्यो। कालांतर में अनेक जनजातियों में व्यापक परिवर्तनों आव्या। वर्ण आधारित समाज अने आदिवासी समाजना लोकोना एकबीजा साथेना संपर्क ने कारण बन्ने समाज में परिवर्तन आव्यु। विविध जनजातिओए जुदी जुदी आजीविका अपनावी। समय जता तेमांथी घणी जनजातिओ जाति आधारित समाजनो भाग बनी। जो कि घणी जनजातिओए हिंदू धर्म अने जाति व्यवस्थाथी मोटे भागे दूर रही। केटलीक जनजातिओए सुसंगठित वहीवटी व्यवस्था धरावता मोटा शक्तिशाली राज्यनी स्थापना करी, जेथी तेओने तेमनाथी मोटा अने वधु जटिल साम्राज्यों साथे संघर्ष थयो। અહીં આપણો પાઠ 5 પૂર્ણ થાય છે। સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખવાનું રહેશે।